સુરતના સણિયા હેમાદ ગામમાં આવેલ કાપડના ગોડાઉનમાં દસ દિવસ અગાઉ વહેલી સવારે આગ ફાટી નીકળી હતી ઘટનાના પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા અલગ અલગ ત્રણ ફાયર સ્ટેશનની ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને એક કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી આ સમગ્ર કેસમાં પોલીસ તપાસ કરવામાં આવતા આગ કારીગર દ્વારા લગાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું તાપના ગોડાઉનમાં કામ કરતા કારીગરે જ આગ લગાડી 78 લાખનો નુકસાન કરતા તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બનાવની વિગત એવી છે કે સણિયા હેમત ગામમાં આવેલ શુભમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ 2 માં અશ્વિનભાઈ જીવરાજભાઈ રયાણી કાપણનો ગોડાઉન ધરાવે છે. ગઈ દિવસ અગાઉ તેમના ગોડાઉનમાં મડસકે 5 વાગ્યાના અરસામાં આગ લાગી હતી. ઘટનાની ગંભીરતા જોઈને પુના ડુંબાળ અને કાપોદ્રા ફાયર સ્ટેશનને ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને એક કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે આગના કારણે અશ્વિનભાઈના ગોડાઉનમાં રહેલ ડ્રેસ સહિત કાપડનો થઈ ગયો હતો સમગ્ર કેસમાં તપાસ સીસીટીવી ફૂટેજમાં આગ લાગી નહીં પરંતુ લગાડવામાં આવી હોવાનું સામે આવ્યું હતું સીસીટીવી કેમેરાના ફૂટેજ જોતા અશ્વિનભાઈના પુત્ર કૃણાલે શખ્સને ઓળખી લીધો હતો જેમાં આગ લગાવનાર બીજું કોઈ નહીં પરંતુ તેનો પૂર્વ કારીગર એઝાઝ અહેમદ હોવાનું ખુલ્યું હતું કૃણાલે પોલીસને જણાવ્યું થયું કે છેલ્લા બે મહિનાથી તે ખાતામાં કામ કરતો હતો પરંતુ આગ લગાવી તેના ત્રણ દિવસ પહેલા જ તેને વતન જવાનો હોવાથી નોકરીમાંથી છૂટો થયો હતો તેણે પગાર કરતા વધારાના બીજા દસ હજારની માંગણી કરી હતી પરંતુ કૃણાલે દસ હજારની જગ્યાએ પગાર કરતાં વધારાના પાંચ આપ્યા હતા જોકે તેમ છતાં એઝાજે ઉશ્કેરાઈને સવારે પાંચ વાગ્યાના અરસામાં ગોડાઉનમાં રહેલ ઇન પ્રોસેસ સ્ટોક ઉપર જ્વલનશ્રી પ્રવાહી છાટી આગ લગાડી દીધી હતી જેના કારણે કૃણાલને રૂપિયા ઇઠ્યોતેર લાખનું નુકસાન થયું હતું આગમાં પ્યોર જોબેટ ફેબ્રિક તથા પ્રિન્ટેડ જોર્જટ સહિતનો કાપડનો માલ બળીને ખાક થઈ ગયો હતો